બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની સાથે સાથે જય જવાન જય કિસાનનો નારો આપનાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે, ત્યારે સુરતના કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શાંતિકૂચ આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતાઓએ પણ હાજરી આપી હતી. ભારત દેશને આઝાદી આપનાર મહાત્મા ગાંધીની આજે 150મી જન્મ જયંતિ છે. આ સાથે દેશને જય જવાન જય કિસાનનો નારો આપનાર પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ આજે જન્મ જયંતિ છે, ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસ કાર્યાલયથી ચોક બજાર ગાંધી પ્રતિમા સુધી શાંતિકુંજનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા, પપ્પન તોગડિયા સહિતના કોંગ્રેસી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે દેશ ક્યારેય આ બે વિભૂતિને ભૂલી શકશે જ નહીં. આ સાથે જ ગાંધીજીએ આઝાદીના સમયે જે સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો, તે જ માર્ગ કોંગ્રેસ તથા કોંગ્રેસની યુવા પેઢી અપનાવે. શાંતિકુંજમાં કોંગ્રેસી નેતાઓ ગાંધીજીના સૂત્રો રજૂ કરતા અને બેનરો તેમજ મહાત્મા ગાંધી અમર રહો જેવા નારા પણ લગાવ્યા હતા. ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે જઈ ગાંધી પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ પણ કરી હતી. ભારત દેશને આઝાદી અપાવનાર વિશ્વની મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મ જયંતિ છે. સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી જે વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા આપનાર આવી મહાન વિભૂતિની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષે આજે પ્રાર્થના સભા રાખી છે અને શાંતિકૂચ પણ રાખી છે, ત્યારે દેશ આ બે વિભૂતિને ભૂલી શકશે નહીં. સમગ્ર વિશ્વમાં જે મહામાનવ તરીકે ઓળખાયા છે એવા ગાંધી બાપુને આજે યાદ કરીએ છીએ, ત્યારે ગાંધી બાપુએ દેશના આઝાદીની લડાઈમાં જે રીતે સત્ય અહિંસાનો નારો આપીને અને એમણે જે માર્ગ અપનાવ્યો હતો એ માર્ગ આજે કોંગ્રેસ પણ અપનાવે, કોંગ્રેસની યુવા પેઢી પણ ગાંધી બાપુને અનુસરે અને એ માટે આ કાર્યક્રમો જુદા જુદા કાર્યક્રમો ગાંધી બાપુના નામે કોંગ્રેસ પક્ષે શરૂ કર્યા છે અને એમાં કોંગ્રેસનું મનોબળ કોંગ્રેસીઓનું મનોબળ પણ મજબૂત થાય અને ગાંધીજી જેવા જે વિચારો છે એ વિચારોનું સિંચન થાય એ માટેનો આ કાર્યક્રમો છે. હાલની જે પરિસ્થિતિ એવી છે, ગાંધીજીના સિદ્ધાંતને ભૂલી જતા નથી. ગાંધીજી કદાપી ભૂલાય એવા નથી, કદાપી ભૂલી શકાય એમ નથી. ગાંધીજીને જે લોકો હેટ કરતા હતા એ લોકો જો યાદ કરવા લાગ્યા હોય, ગાંધીજીને ગોડસે જેવા જે ગાંધીજીનું ખૂન કરવાળા હતા એના અનુયાયીઓ જ્યારે ગાંધીજીને નામે ચરી ખાતા હોય તો કોંગ્રેસ પક્ષ તો ગાંધીજીની દેન છે. ત્યારે ગાંધીજીને યાદ કરીને અમે ગાંધીજીના સંસારો અમારા યુવા પેઢીમાં અમે સૂચીએ એ જ અમારો આશય છે.